મિત્રો, આજે તમે જે શબ્દ શીખવાના છો એ ઇંગ્લિશ શીખવા માટે ખૂબ જ જરૂરી છે, બોલવા માટે, લખવા માટે ખૂબ જ વપરાય એવો શબ્દ છે. ને આ શબ્દનો ઉચ્ચાર છે શુડ. ખાસ જોજો આનો સ્પેલિંગ SHOULD. આને શાઉલ્ડ નહીં કહેતા, ઘણા લોકો આને શુલ્ડ કહે છે, લ બોલતા હોય છે, આમાં લ નહીં બોલાય, આને કહેવાય છે શુડ. SHOULD, શુડ, શુડ, શુડ. તો શુડનો મતલબ શું થાય? શુડનો મતલબ થાય છે કે કરતાએ ક્રિયા કરવી જોઈએ. જે પણ માણસ કંઈ ક્રિયા કરે છે એને એ ક્રિયા કરવી જોઈએ. ઉદાહરણ તરીકે આપણે ગુજરાતીમાં ઘણી વાર બોલતા હોય છે કે તમારે વાંચવું જોઈએ, ભાઈ મહેનત કરો, પરીક્ષા આવે છે, તમારે વાંચવું જોઈએ. તો આનું ઇંગ્લિશ કઈ રીતે કરવું? તમારે વાંચવું જોઈએ. બીજું ઉદાહરણ, મારે ભણવું જોઈએ, મારે ભણવું જોઈએ, રખડવાની જગ્યાએ મારે ભણવું જોઈએ, તમને એવું લાગે છે, આનું ઇંગ્લિશ કરવું. તેને લડવું ના જોઈએ, એને બધું જ કર્યું, ભલે બોલ્યો પણ એને લડવું તો ના જોઈએ. સો આ વાક્યનું ઇંગ્લિશ કઈ રીતે કરવું? આપણે શહેરને સાફ રાખવું જોઈએ. તો આ જેટલી પણ વસ્તુઓ આપણે વાત કરીએ છીએ એ બધાને આમ જો કહેવા જઈએ ને તો નૈતિક ફરજ કહેવાય, આને નૈતિકતા કહેવાય. નૈતિકતા એટલે કે કરો તો સારું, સમાજ માટે સારું છે, તમારા માટે સારું છે, એને નૈતિક ફરજ આપણે કહી શકીએ. સો મોટેથી વાત ના કરવી જોઈએ. આ બધા વાક્યો જે છે આનું ઇંગ્લિશ કઈ રીતે કરવું એ આજના વિડીયોમાં આપણે જોઈશું. તો સૌથી પહેલું વાક્ય, આમાં સૌથી પહેલાં તમારે કર્તા મૂકવો પડે. સો કર્તાની જોડે શુડ આવશે. સો કર્તા એટલે તમારો સબ્જેક્ટ આવે, જેમ કે આઈ છે, વી છે, યુ છે, વત્તા આની જોડે શુડ આવશે, SHOULD, વત્તા આની જોડે તમારે ક્રિયાપદ મૂકવું પડશે. ઠીક છે ને? સો IVU વત્તા શુડ વત્તા વર્બ, આવું વાક્ય આવશે. જો નકાર વાક્ય કેવું હોય તો શુડની સાથે તમારે નોટ મૂકવું પડશે. તો સૌથી પહેલું ઉદાહરણ, મારે વાંચવું જોઈએ. વાંચવું એને ઇંગ્લિશમાં કહેવાય છે રીડ, RED, આ ક્રિયાપદ છે. ઠીક છે ને? સો વાક્ય કયું બનશે આના પરથી? આઈ, મારે વાંચવું જોઈએ. સપોઝ ધારો કે આઈ શુડ રીડ, મારે વાંચવું જોઈએ. ઓકે, આઈ શુડ રીડ. એના પછી નેક્સ્ટ, તમારે કોઈને કહેવું છે કે તારે કમાવવું જોઈએ, યુ શુડ તો મૂકી જ દેવાનું છે. યુ શુડ કમાવવું, એને ઇંગ્લિશમાં કહેવાય છે અર્ન, એટલે કમાવવું. તો યુ શુડ અર્ન, તારે કમાવવું જોઈએ. ઓકે, તારે ભણવું જોઈએ, તારે શીખવું જોઈએ, તો યુ શુડ લર્ન. તને ઇંગ્લિશ નથી આવડતું, યુ શુડ લર્ન. લર્ન, એલ મૂકી દો આગળ એટલે લર્ન થઈ જાય, લર્ન, લ અને આગળ લર્ન એટલે શીખવું. સો તારે શીખવું જોઈએ, ઇંગ્લિશ શીખવું જોઈએ, યુ શુડ લર્ન ઇંગ્લિશ. ઓકે, નેક્સ્ટ, તમારે મોટેથી વાત ના કરવી જોઈએ. તમારે એટલે યુ, ના કરવી જોઈએ એટલે શુડ જોડે આપણે નોટ મૂકવું પડશે, યુ શુડ નોટ ટોક, વાત ના કરવી જોઈએ, વાત કરવી એટલે ટોક, યુ શુડ નોટ ટોક, તમારે વાત ના કરવી જોઈએ, બટ યુ શુડ નોટ ટોક લાઉડલી, LOUDLY, લાઉડલી એટલે મોટેથી, યુ શુડ નોટ ટોક લાઉડલી, તમારે મોટેથી વાત ના કરવી જોઈએ. ઓકે, આપણે આપણું શહેર સાફ રાખવું જોઈએ, આપણે એટલે વી, જોડે શુડ મૂકવું પડશે કરતા જોડે, વી શુડ કીપ અવર સિટી, વી શુડ કીપ એટલે રાખવું, વી શુડ કીપ અવર સિટી ક્લીન, વી શુડ કીપ અવર સિટી ક્લીન, આપણે આપણું શહેર સાફ રાખવું જોઈએ. સિટીની જગ્યાએ આપણું ઘર છે, વી શુડ કીપ અવર હોમ ક્લીન, આપણું ઘર જે છે એ ક્લીન રાખવું જોઈએ. ઠીક છે ને? વી શુડ કીપ અવર સિટી ક્લીન. સો મિત્રો, આ રીતે ઇંગ્લિશમાં શુડ જે છે એ આપણે કોઈ ક્રિયા કરવી જોઈએ આના માટે વપરાય છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ અવર ચેનલ.